कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत शुद्ध नयात्मिका शुद्ध नय स्वरूप छे एटले आत्मानुभूति कहो के शुद्ध नय स्वरूप कहो एक ज बात छे तेने ज इयमेव बीजी लीटी में जुओ ज्ञानानुभूति ही इयमेव इयमेव एम लेवा इयम एव एटले आज इयम एव एटले आज इंग्लिश में कहे ने कि धीस ओनली एम एटले आज पण फिमेल में धीस ओनली गर्ल एम कहे ने अपने एटले अनुभूति शब्द छे स्त्रीलिंग शब्द छे शुद्धात्म नयात्मिका या आ बदा फिमेल जेन्डरना विशेषणों अने सर्वनाम छे ज्ञानानुभूति इयमेव एज आज ज्ञानानुभूति छे त्रण वात थे आत्मानुभूति जे छे तेज शुद्ध नय स्वरूपे छे अने तेज ज्ञानानुभूति छे किल एटले खरेखर इति बुद्ध्वा खरेखर आवू जाणीने शू जाणीने जे आत्मानुभूति छे तेज शुद्ध नय स्वरूपे छे तेज ज्ञानानुभूति छे एवो सारी रीते जाणीने आ एक अर्थ उपरथी आपणे लीधो हवे बीजी लीटीथी अर्थ करिए तो ज्ञानानुभूति इयमेव जे ज्ञानानुभूति छे ते आज ज्ञानानुभूति आत्मानुभूति छे अने शुद्ध नयात्मक छे जे ज्ञानानुभूति छे तेज आत्मानुभूति छे अने शुद्ध नय स्वरूपे शुद्ध नयानुभूति छे ટૂંકમાં ત્રણે એક જ છે એમ કહે છે આવું જાણીને આત્માનમ તીસરી લાઈન આત્માનમ અર્થાત આત્માને પોતાને આત્મની એટલે પોતાનામાં સપ્તમી એક વચન પોતાને પોતાનામાં નિવેશ નિવેશ એટલે લીન કરીને પોતાને પોતાનામાં જ સ્થાપીને સમજાણો પોતાને પોતાનામાં જ રોકાઈને પોતાને પોતાનામાં જ ઠરીને સમજાણો પોતે જ પોતાનામાં ઠરીને ખ્યાલમાં આવ્યું નિવેશ એટલે સ્થાપીને
કેવી રીતે? સુનિષ્પ્રકંપમ. કંપ એટલે કંપાયમાન થવું, વિચલિત થવું. પ્રકંપ એટલે સારી રીતે વિચલિત થવું, રાગ દ્વેષ કષાય ભાવ. અહીંયા કહે છે નિષ્પ્રકંપ એટલે અવિચલ રહેવું, વિચલિત નહીં થવું. કંપ એટલે વિચલિત થવું, પ્રકંપ એટલે સારી રીતે વિચલિત થવું. હલભલ 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 હલભલ, ઉચાટ ઉચાટ ઉચાટ. નિષ્પ્રકંપ એટલે જેમાંથી, અહીંયાથી લખ્યું છે સુનિષ્પ્રકંપ. નિષ્પ્રકંપ એટલે જેમાંથી ચલા ચલતા નીકળી ગઈ છે. સુ એટલે સારી રીતે નીકળી ગઈ છે, એટલે એમાં હવે કોઈ પણ ચલાચલપનું કાંઈ રહ્યું નથી. અચલ, સીધો એનો અર્થ શું થાય? અચલ. એકો અસ્તિ અચલ, અને એક એવો જે છે નિત્યમ સદા અવબોધ ઘન સમંતાત. સમંતાત એટલે ચારે બાજુથી જે અવબોધ ઘન એટલે જ્ઞાનનો ઘન છે, એવો તે એક નિત્ય ભગવાન આત્મા, એમાં એ આત્માને જ આત્મામાં નિવેશ કરીને અનુભવ કરે છે. આટલું સમજાણો? પહેલી, બીજી, ત્રીજી, ચોથી લીટી. હવે હું થોડું ઊંધું અર્થ કરું છું. સમંતાત અવબોધ ઘન, ચારે બાજુએથી જે જ્ઞાનનો ઘન છે, નિત્ય છે, એક છે, સુનિષ્પ્રકંપ છે એટલે અચલ છે, એવા તે આત્માને આત્મામાં લીન કરીને, લવલીન કરીને પ્રગટ થયેલી જે જ્ઞાનાનુભૂતિ છે, બીજી લીટી, તે જ્ઞાનાનુભૂતિ જ ખરેખર આત્માનુભૂતિ છે અને શુદ્ધ નય સ્વરૂપે છે. આવું જાણીને જે આત્મામાં લીન થાય છે. પદ્માસન, શીર્ષાસન બધું સમજાય છે આમાં? આ શ્લોકો સમજવાની ખૂબી છે. આવું એક વખત શ્લોક સમજાય ને, જિંદગીભર શ્લોક નહીં ભૂલાય. આત્માનુભૂતિ રીતિ શુદ્ધ નયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિ રિયમેવ કિલેતિ બુદ્ધ્વા આત્માનમાત્મનિ નિવેશ સુનિષ્પ્રકંપમ એકોસ્તિ નિત્યમવબોધઘનઃ સમંતાત. સમયસર અનુશીલનમાં 13મો કળશ, ઉપરનું સંસ્કૃતનો હમણાં જે બોલી ગયા એનો હિન્દીમાં જોયું. શુદ્ધ નયાતમ આત્મ કી અનુભૂતિ કહી જો. જો આવ્યું ને, બોલો. સંસ્કૃતમાં યા શબ્દ છે, જે અનુભૂતિ. શુદ્ધ નયાતમ આત્મ કી અનુભૂતિ કહી, શુદ્ધ નયાત્મિકા આમ શબ્દ આવ્યું ને. વહ હી હૈ જ્ઞાનાનુભૂતિ તુમ યહી જાનકર કિલ બુદ્ધવા. બીજી લીટીમાં એનો અર્થ કે વહ હી, જો ઇયમેવ શબ્દ જો, વહ હી હૈ ઇયમેવ જ્ઞાનાનુભૂતિ, જ્ઞાનાનુભૂતિ ઇયમેવ કિલેતિ બુદ્ધવા, એનો અર્થ છે. આત્મ મે આત્મ કો નિશ્ચલ થાપિત કરકે, આત્મની આત્માનમ આત્મની નિવેશ સુનિષ્પ્રકંપમ, નિશ્ચલ થઈને એમાં લીન કરીને. સર્વ ઓર સે એક જ્ઞાન ઘન આત્મ નિરખો. ઇસ પ્રકાર જો શુદ્ધ નય સ્વરૂપ આત્મા કી અનુભૂતિ હૈ, જો શુદ્ધ નય સ્વરૂપ જે આત્માનુભૂતિ છે એ શું છે? વહી વાસ્તવ મેં જ્ઞાન કી અનુભૂતિ, તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. ખરેખરમાં અર્થમાં એમ લખ્યું છે કે તે જ, ઇયમેવ શબ્દ છે સંસ્કૃતમાં, આજ. તેજ અને આજમાં બહુ ફેર છે.
આ છોકરી અને તે છોકરી ફેર નથી. આ કુર્સી લાવો અને ઓલી કુર્સી લાવો, નહીં નિશ્ચય વિશે નહીં. આ એટલે નિકટવર્તી ની વાત છે, નજીક. ધીસ અને દેટ નો પ્રયોગ ક્યારે થાય? ખાતે દેટ ચેર, બ્રિંગ દેટ ચેર, બ્રિંગ ધીસ ચેર, કેટલું ફેર છે વ્યવમાં? આ છે. એટલે હું કહું છું હંમેશા આચાર્યોની ભાષા સાથે વળગીને રહો. કાકા કેટલો ફેર પડ્યો છો? ભારીલ સાહેબે પણ એનો અર્થ કર્યો છે, વહહી. હિન્દીમાં વહહી લખ્યું છે, સંસ્કૃતમાં વહહી નહીં, ઇયમેવ, તદેવ નહીં, ઇયમેવ, ઇયમ એવ, આ જ. એટલે આચાર્ય પોતાની અનુભૂતિની વાત કરે છે, કોકની અનુભૂતિની વાત નથી કરતા. આવું બધું બારીક 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 આમાં કાંતવું જોઈએ. હવે જોજો, શુદ્ધ નયાતમ આત્મ કી અનુભૂતિ કહી જો, વહી એની જગ્યાએ એમ ગાઓ, યહી હૈ જ્ઞાન અનુભૂતિ તુમ યહી જાન. આવ્યું ને, યહી આવ્યું ને છેલ્લે, વહી એટલે યહી હોવું જોઈએ, યહી જ્ઞાનાનુભૂતિ છે. આત્મ મે આત્મ કો નિશ્ચલ થાપિત કરકે સર્વ ઓર સે એક જ્ઞાન ઘન આત્મ નિર્ભો. અબદ્ધ સ્પષ્ટ અનન્ય વિશેષ નિયત અને અસંયત દા વિશેષણોમાં એ જ્ઞાયક સ્વભાવ છે એમ નિર્ખોપ એમ કહે છે. इस प्रकार जो शुद्ध नए स्वरूप आत्मा की अनुभूति है वही वास्तव में ज्ञान की अनुभूति है, यही वास्तव में ज्ञान की अनुभूति है. यह जानकर तथा आत्मा में आत्मा को निश्चल स्थापित करके, पोताने पोतानामां ज निश्चल रूपे स्थापित करीने घनपिंड, ज्ञान के घनपिंड और नित्य इस आत्मा को सदा ही દેખના ચાહીએ. બરોબર? હવે જે જુઓ તમે સ્ક્રીન ઉપર નથી ને આવતો, તો કેટલી લાચારી છે જુઓ તમે, એની ટેવ કેવી પડેલી છો તમે ફીલ કરો. હા, તમારી સામે તો છે નહીં, કેટલો ઉપયોગ એકાગ્ર કરવો પડે. હા, શુદ્ધ નયાતમ આત્મ કી અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સોઈ વસ્તુ વિચારત એક પદાર્થ નામ કે ભેદ કહાવત દોઈ યો સર્વંગ સદા લખે આપવે આત્મ ધ્યાન કરે સબ જબ કોઈ મેટી અશુદ્ધ વિભાવ દશા તબ શુદ્ધ સ્વરૂપ કી પ્રાપ્તિ. આત્મ પ્રાપ્તિ કેમ કરીને થાય એની વાત ચાલે છે, એની આખી પ્રોસિજર છે. જે જ્ઞાનાનુભૂતિ છે તે જ આત્માનુભૂતિ છે, જે જ્ઞાનાનુભૂતિ આત્માનુભૂતિ છે તે શુદ્ધ નયની અનુભૂતિ છે. તેને તેમ જાણીને પોતે પોતાના આત્માને પોતાના આત્મામાં જ અચલ ભાવે, એક ભાવે, નિષ્કંપ ભાવે લવલીન કરવો જોઈએ, ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. સમજાય છે? આ વાર્તા નથી, આ રાજા રાણીની કથા નથી, નકરો સિદ્ધાંત છે. શુદ્ધ નહીં કે વિષયભૂત આત્મા કી અનુભૂતિ હી જ્ઞાનાનુભૂતિ હૈ વિજ્ઞાન વિભૂતિ. તમારા દીકરીબેનના નામ આવ્યા વિજ્ઞાન વિભૂતિ હૈ. વસ્તુ સ્વરૂપ કા વિચાર કરને પર, વાહ, વસ્તુ સ્વરૂપ કા વિચાર કરને પર આત્માનુભૂતિ ઓર જ્ઞાનાનુભૂતિ દોનો એક હી હૈ. જો થોડીક વાત સમજો, હું જ્ઞાની છું એમ કહો કે હું સુખી છું એમ કહો, એક જ વાત છે. કેમકે જ્યાં જ્ઞાન હોય ત્યાં સુખ હોય, જે જ્ઞાની હોય એ કોણ હોય? બીજી વાત,
જે જૈની હોય એ સુખી હોય. કેમ આમ? કેમ કે જીનને જાણનારા નિજને જાણે, નિજને જાણ્યા એટલે જ્ઞાનને જાણ્યા, અને જ્યાં જ્ઞાન હોય ત્યાં સુખ હોય. તો જૈની ઇઝ ઇક્વલ ટુ સુખી, જ્ઞાની ઇઝ ઇક્વલ ટુ સુખી. જૈની હોય સો દુઃખી નહીં, પણ દુઃખી હોય સો જૈની નહીં. કેમકે જૈની જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય, જ્ઞાન જ્યાં હોય ત્યાં સુખ હોય, દુઃખ નહીં હોય. આજે ઓલો અખંડ શબ્દ આવ્યો, અખંડ આ કળશમાં ગુરુદેવશ્રી ખબર એનો, એને પાંડે રાજમલજી એનો અર્થ શું કર્યું છે, અખંડમ એનો અર્થ. આ કળશ ને આના પછીના કળશમાં છે, 14 નંબરના કળશમાં છે અખંડમ. તો અખંડનો અર્થ કર્યો, ઇન્દ્રિયો ખંડ ખંડ રૂપે છે, આત્મા અતિન્દ્રિય છે. અખંડનો અર્થ આવો કર્યો કે જ્યાં સુધી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ છે ત્યાં સુધી ખંડ ખંડ છે, જે અતિન્દ્રિય છે તે અખંડ છે. એટલે સમજાવવા માગે છે વસ્તુને અખંડ અભેદ, પણ ખંડ ખંડો વડે સમજાવીને એને સમજાવે છે આમ નથી એવું આમ છે, આમ નથી એમ સમજાવ્યા આપણે સમજી લેવાનું આમ છે. જો સાંભળો, હું એમ પૂછું કે મારે આજી ડેમ જવું છે, કેમ જવાય? તો કોઈ એમ કે રેલવે સ્ટેશને જાઓ, પછી ઓલી બાજુમાંથી આમ પાછળથી નીકળીને આમ પછી મોરબી રોડ આવે, પછી ઓલો અમદાવાદનો રોડ આવે, અને ત્યાંથી જઈને પછી સીધા તમે આજી ડેમ પહોંચો. પછી કે કોઈ ત્રિકોણબાગ આગળ જાઓ, ભક્તિનગર સર્કલ આવશે, સોરઠિયા ચોક આવશે, એટલે આમ જઈને તમે સીધા પુલ પરથી જીટીયુ થઈને આજી ડેમ જાઓ. બેવ માર્ગ છે કે નહીં આજી ડેમ પહોંચવાનો? પણ એટલું કહીને ઓલો શું સમજાવે ખબર, તમે ઓમ નહીં જતા એ બહુ આઘું પડશે, એનો અર્થ શું થયો, તમે આમ જાઓ. ઓમ નહીં જતા એ બહુ આઘું પડશે, એનો અર્થ શું થયું કે આમ જાઓ. એમ ઇન્દ્રિય એ ખંડ ખંડ રૂપે છે, એ ઇન્દ્રિય રૂપે અને ખંડ ખંડ રૂપે નથી, એનો અર્થ થયો કે એ અખંડ છે, અતિ ઇન્દ્રિય છે. આ સમજાવવાની સ્ટાઇલ હોય છે. હમણાં તમને કાઢીને બતાવીશ, ખૂબ મન પ્રસન્ન થવું જોઈએ. મને તો ખરેખર હું તમને કહું, નાચવાનું મન થાય. હું કેવળ એને પ્રવચન અને સ્વાધ્યાયની દ્રષ્ટિએ નથી સાંભળતો કોઈ દી સાહેબ, મને તો એમાં સાહિત્યના, વ્યાકરણના, ન્યાયના એ બધા રંગો, સપ્તરંગ દેખાતા હોય. તમે જોજો, તમને પણ પ્રશ્ન ઊભો થશે, અખંડ તો અખંડ છે, સીધા તમે અખંડ અખંડ છે એમ કહો ને? નહીં, અમે કાન આમ પકડાવવા જ નથી માગતા, અમે કાન તો આમ પકડાવવા માગે, થોડી કસરત થવી જોઈએ ને, પણ એટલી ધીરજ ક્યાં અમે વાળાને હોવી જોઈએ ને? સમજાય છે? સ્વાધ્યાય જો એક વાત કરું સાહેબ, સ્વરૂપમાં લીન તેને ભગવાન થવું બહુ સહેલું છે, સ્વાધ્યાય કરવું બહુ અઘરું છે. અચ્છા બીજી વાત, પ્રવચન કરવું સહેલું છે, પ્રવચન સાંભળવું બહુ અઘરું છે. નહીં એ તો પછીની વાત, એ તો દિલ્હી બહુ દૂર. એટલે કઈ અપેક્ષાએ બોલાય છે, કઈ અપેક્ષાએ કહેવાય છે, કઈ વાત ઉપર જોર દેવાય છે, એ બધી સમજણ કેળવવું પડે ને અમે વાળાને. એટલે વક્તા બનવું સહેલું છે, શ્રોતા બનવું બહુ અઘરું છે. બીંગ એ વન ઓરેટર, બીંગ એ વન લિસનર, બીંગ એ વન બેસ્ટ લિસનર, બીંગ એ બીંગ એ ઓરેટર. એક સાચા શ્રોતા હોય ને સાચા વક્તા થાય, આવું છે. આ બધું બહુ ધીરજ, બહુ ગંભીરતાનું આમ કામ છે. ઉતાવળે આંબા નહીં પાકે, આનો અર્થ જો કેટલો સરસ છે. શુદ્ધ નહીં કે વિષયભૂત આત્મા કે અનુભૂતિ, હિ જ્ઞાનાનુભૂતિ હે વિજ્ઞાન વિભૂતિ હે. વસ્તુ સ્વરૂપ કા વિચાર કરને પર આત્માનુભૂતિ ઓર જ્ઞાનાનુભૂતિ દોનો એક હી હૈ, ઇનમે ભેદ તો માત્ર નામ કા હી હૈ. ઇસ પ્રકાર સદા સર્વાંગ સ્વયં કા અનુભવ કર. વાહ,
जब कोई आत्म ध्यान करता है तब उसे अशुद्ध विभाव दशा के अभाव पूर्वक शुद्ध स्वरूप की प्राप्ति होती है। इन्हें कहवा है ज्ञानात्मक सम्यक दर्शन या ज्ञानात्मक सम्यक दर्शन। आओ आओ आ बधु अद्भुत 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 भातु भरेलू छे एटले एने थोड़ुक छे ने एटली गंभीरताथी आपणे चोक्कस सांभळवानी कोशिश करवी जोईए। હવે જેની પાસે પણ શાસ્ત્ર હોય એ આપ ખોલજો, એમાં જો ગુરુદેવશ્રી શું બોલે છે થોડીક વાત કરીએ આપણે આજના વ્યાખ્યાનને આધારે વાત કરીએ। 19મો પ્રવચન અને 13 નંબરના પાના ઉપર જોજો। આત્મા સુનિષ્પ્રકંપમ એકઃ અસ્તિ, મોટા અક્ષરે એનો અર્થ શું કરે છે? ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ થાય છે। મળ્યું બધાને? પાનું 230માં પાની નીચે, ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણમનથી રહિત શુદ્ધ થાય છે। જે એની વર્તમાન દશામાં અશુદ્ધતા પુણ્ય પાપનો મેલ મલિન રાગ દ્વેષ દુઃખ એનાથી રહિત હું છું અને ચૈતન્ય આત્માની સહિત અંદરમાં સ્થાપન કરવું, જો નિવેશ શબ્દ આવ્યો હતો ને, સ્થાપન કરવું, એમાં અંદર જવું, આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે એમાં વસવાટ કરવું, વસવું, એનાથી અશુદ્ધ પરિણમનનો નાશ થાય છે ત્યારે એ શુદ્ધ થાય છે। બોલો, હવે વસવું અને વસવાટ કરવું આ તો આવ્યા 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 અને ગયા ગયા ગયા, અહીંયા વસો એમ કહે છે? ગાંડા ન થઈ જવાય? હા, ગાંડા જ થવાય, ગાંડા થયા વિના આ કામ નહીં થાય, બાવો થવો જ પડશે। નહીં 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 નહીં, તું બાવો જ છે પણ માન ત્યારે, ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે આ। જો આમાં જુઓ પાન નંબર 232 પર, 232માં પાને વચ્ચે જો, વચ્ચેના મોટા પેરેગ્રાફમાં એમાં 7-8-10 લીટી પછી પોતાથી મોટા અક્ષરે જો, એટલે જ્ઞાનની દશા દ્વારા, બોલો, પોતાથી એટલે જ્ઞાન દ્વારા એમ કહે છે, પોતામાં સ્થાપવું, અંદર આત્મામાં સ્થાપન કરવું। હા, આપણને તો પુષ્પ સ્થાપન કર્યા ને લવિંગ સ્થાપન કર્યા ને કળશ સ્થાપન કર્યા, સાંભળો છો બધા તમે લોકો? હા, ભગવાન સ્થાપિત કર્યા ને અમે તો આરસના ભગવાન લીધા ને અમે તો ધાતુના લીધા ને અમે તો સ્ફટિકના લીધા, અમે તો કળશ સ્થાપ્યા, ખબર? અમે તો 51,000 રૂપિયાના કળશ લીધા, આ સ્થાપ ગુરુદેવશ્રીને સાચા દિલથી સાંભળે ને બધી દુકાનો બંધ થઈ જાય, થંભી જ જવાય, સાચા માનસ સ્તંભ છે ગુરુદેવ। શું કીધું સાહેબ? ગુરુદેવશ્રી સાચા હરતા ફરતા સિદ્ધ જેવા માનસ સ્તંભ છે, બધી જ દુકાનો બંધ થઈ જાય। પ્રવેશ કરવો, આત્મામાં પ્રવેશ કરવો એટલે સ્થાપન કરવું, બોલો, સ્થાપન કરવું, જ્ઞાનની દશાને પૂર્ણાનંદ સર્વાંગ આત્મામાં એને સ્થિર કરવી, આ ક્રિયા, બોલો, આ છે કરવા લાયક ક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એ આ ક્રિયા છે। આમ કરીને સમજાણું કહે, આત્મા દશામાં હાલતમાં શુદ્ધ થાય, પવિત્ર થાય, શું કરીને થાય? પોતે સર્વાંગ જ્ઞાન સ્વરૂપથી ભરેલો છે એને જ્ઞાનની દશા દ્વારા, એટલે જ્ઞાન દ્વારા, જ્ઞાનમાં સ્થાપન કરવું, એનાથી શુદ્ધ થાય। કહો, સમજાય છે કાંઈ? ત્યાં સુધી તો ભાઈ સાહેબને ઝોલા આવી ગયેલા હોય, હું સમજાય? ગુરુદેવ પછી એને જ પૂછે, સમજાય છે કાંઈ? કેમકે ગુરુદેવને ખબર છે ભાઈ સાહેબે ઝોલા ખાધા છે, કેટલી વિચક્ષણતા, કેટલી એકાગ્રતા જોઈએ। એટલે હું કહું છું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો
જેટલા સરળ સમજીએ છીએ એટલા સરળ નથી. એને જ્ઞાનની દશા દ્વારા જ્ઞાનમાં સ્થાપન કરવું, એનાથી શુદ્ધ થાય. કહો સમજાય છે કાંઈ? ત્યારે એને ધર્મ થાય, ત્યારે તેનું અકલ્યાણ ટળે અને કલ્યાણ થાય. કેટલી આમ ચાર છે લીટી પણ સોલિડ છે કે આ છે હૃદયશ્રીને સમજવા અને સાંભળવાનો આ લાવો છે. દ્રષ્ટિ ક્યાં છે જુઓ, 233માં પાને ફર્સ્ટ પેરેગ્રાફ. ભાઈ 84 લાખમાં અવતાર કરીને એક એક અવતારમાં અનંત જન્મ મરણ કર્યા છે, ભૂલી ગયો છે ને? ઘાણીમાં જેમ તલને પીલે એમ અનંતવાર પશુ નારકી થયો. જીવતા ઉંદરને ખાય, જીવતા ઉંદરને અગ્નિમાં પકાવે, એ ઉંદરમાં એ પોતે જીવ હતો. સર્વાંગ જ્ઞાનથી ભરેલો પ્રભુ છે પણ એની દ્રષ્ટિ ત્યાં નથી. એની દ્રષ્ટિ આ શરીર હું, રાગ હું, પુણ્ય હું, જેના મૂળ સ્વરૂપમાં ત્રિકાળમાં નથી એવી વર્તમાન કૃત્રિમ શરીર, વાણી, મન, પુણ્ય, પાપના ભાવ એમાં પોતાનું માનીને 84માં અવતરીને પરિભ્રમણ કર્યું છે. એ 84 લાખ યોનીનો પરિભ્રમણ જો ને આ સડક ઉપર ખટારા ચાલે, ઉંદર નોળિયામ તદ્દન કચરાઈ જાય. બધા વૈરાગ્યના બધા પ્રસંગો ગુરુદેવશ્રી આમાં લીધા છે. પાન નંબર 234 કાઢો, નેક્સ્ટ પેજ. આમાં જો શું કહે છે, 8-8 વર્ષના છોકરાઓ રાજકુમારો કઠિયારા કેવળ જ્ઞાન પામતા. અને અહીંયા વાણિયારા સાંભળતા નથી પણ ઓલા કઠિયારા કેવળ જ્ઞાન પામતા. આજના છોકરાઓ તો બધા હોશિયાર હોય છે ને, રામજીભાઈ બાપુજી બોલે છે, હોશિયાર બધા. શેમાં હોશિયાર સાહેબ બોલો? હા પ્રવીણજી દીખા આપો ક્યાં પડ રહા મેં? હા આપણને કહેતા ને આજ કે બચ્ચે તો બહુ હોશિયાર હે, કિસમે હોશિયાર હે, પાપને હોશિયાર હે, કહેતા ધંધા વ્યાપાર સમય જ નથી કોઈ પાસે સાંભળવા માટે. 12માં પાપમાં હોશિયાર છે. હજી આ ચીજ અંદર કોણ છે, કેવા સ્વભાવથી ભરેલું સર્વાંગ ક્ષેત્ર જેનું, જેમ એક મોટી વખાર હોય કેસરના ડબ્બાથી આખી ભરી હોય, ડબ્બા તો ભિન્ન છે એમ અહીં અસંખ્ય પ્રદેશ એક રૂપ એક એક પ્રદેશમાં અનંતા ગુણોથી ભરેલું તત્વ છે. અસંખ્યાત પ્રદેશે અનંત તત્વ અનંત ગુણ વ્યાપેલા છે, સર્વાંગ કહ્યું ને. એવા આત્માને જેને હિત કરવું છે, જેને અધર્મનો નાશ કરીને, કઈ દ્રષ્ટિ? ધાર્મિક દ્રષ્ટિ, ધાર્મિક પરિણતિ પ્રગટ કરવી છે. એણે તો પોતે પોતાથી અંદર સ્થાપીને શુદ્ધતા પ્રગટ કરવી, આ એણે કરવાનું છે. તો મુમુક્ષુ પૂછે છે, આગળ કેટલી વાર કર્યું છે? મારે છે ચાપકા જો ગુરુદેવ, એકે વાર કર્યું નથી. બેન મળી ગયું નહીં તમને? શું બોલ્યા ગુરુદેવ? એકે વાર કર્યું નથી ને, હરામ કર્યું હોય તો એમ કહે છે. હા અનંત કાળમાં અનંત કાળ, અનંત કાળ, અનંત કાળ, અનંત કાળ, અનંત કાળ. આ હા હા હા, આમ ભૂતકાળ જુઓ તો સમજો છે એ કાળ કોઈ નથી, રખડવાના દુઃખના કાળમાં અનંત કાળ ગયો છે ભૂતકાળ. એ પહેલાં આ પહેલાં આ પહેલાં આ પહેલાં આ પહેલાં ભવ 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 ભવ, એક સેકન્ડ પણ કોઈ દી ભગવાન આત્મા પોતાના જ્ઞાન અને આનંદથી ભરેલો, પૂર્ણ આનંદ સર્વાંગથી ભરેલો પૂર્ણ છે એને જોયો. આ અજ્ઞાન, અજ્ઞાનનો પરિચય છે. પછી તો હજી જેની રીતની ખબર ન મળે, કેમ શુદ્ધાત્માને શુદ્ધ થવાય તેની પદ્ધતિની ખબર ન મળે, શિરો કેમ કરવો એની ખબરું ન મળે, એ શિરો કરવા માંડે. બોલો ને, કરવા માંડ બધું આવડશે, કરવા માંડ બધું આવડશે. અને હવે તો યુટ્યુબમ શરણમ ગચ્છામી, રસ્તાઓ બધા જડે છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગો માટે રસ્તાઓ બધાને બધે જડે છે.
આ માર્ગ સામે હોવા છતાં પણ માર્ગે આવવાના લક્ષણો નથી. બહુ જબરદસ્ત. નિવેશ કર, નિવેશ કર, કેટલો અદભુત. પર નંબર 236 શિખરજી શત્રુંજય આ બધી વાત કરી ને, આષાઢ સુદ પૂનમ આવે, બહુ માણસો શત્રુંજય જશે. બાપુ ત્યાં કોઈ આત્મા છે? જ્યાં છે ત્યાં જોતો નથી. મળ્યું? જ્યાં છે ત્યાં જોતો નથી, અને જ્યાં નથી ત્યાં જાવા નાખે છે. જો આ નકરી વાસ્તવિકતા, તને ખબર નથી તું ભગવાન સ્વરૂપે અંદર વિરાજમાન છો, એને ભગવાન તરીકે ન ભાળતા, એને પામર તરીકે ભાળીને પોતાથી બીજી ચીજમાં વિસ્મયતા આપતા, એ અધિક ભાષે એ જાણે તારો ભગવાન થઈ ગયો. આ બધા ધંધા વ્યાપાર બધે જાણે કે ભગવાન થઈ ગયો. અટકવાના રસ્તા ઘણા છે. આગળના પાના ઉપર તો સાતમા નરકની વેદના ખૂબ 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 સરસ ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે. વૈરાગ્યના બોલો તો બહુ જબરદસ્ત છે. થોડુંક રૌદ્ર ધ્યાન, બહારનો આનંદ જીવ કેવો માણે જોયો. પર નંબર 238 નીચે, છોકરા કંઈક 5-7 થાય, સાહેબ ગુરુદેવશ્રીના કાળનો જમાનો, રળવા થાય, 5-25 લાખ પૈસા થાય, શરીર કંઈક ઠીક હોય, ખાવા પીવાના મેસું ઉડતા હોય, કહે છે ગુરુદેવ, પૂરણપોળી અને ઘી આમ પૂરણપોળી તાજી નીકળે, તપેલીમાં ઘી હોય એમાં બોળી બોળીને થાળીમાં નાખે, અને એ પૂરણપોળી અને પાછી એની સાથે અડદની દાળ હોય એ ખાય, ત્યારે એમ કે એટલે આહા, એકલા દુઃખમાં ગરી ગયો છે. દુઃખની બળતરાના બળતરા 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 છે, પણ તેને તે સુખ માન્યું છે. હવે કરવું શું? ચાર ગતિમાં રખડું? આ આહાર સંજ્ઞા, આ રૌદ્ર ધ્યાન છે. આ આગળના ફકરામાં છો, બીજી રીટીમાં ગુરુ કહે છે, પ્રભુ એક વાર સાંભળ તો કરો, આવા માણસ પણ આ ફરી ફરીને મળવા મુશ્કેલ છે. એમાં એને આત્માનો અનુભવ એટલે કે આનંદથી સર્વાંગ ભરેલો પ્રભુ એવા આત્મામાં દ્રષ્ટિ આપતા એને આનંદ પરના રાગની અપેક્ષા વિના સીધો પ્રત્યક્ષ આનંદનો સ્વાદ અનુભવ આવે એને આત્માનુભવ અને તેને સમ્યક દર્શન કહે છે. થોડીક જો સ્થાનકવાસી, દેરાવાસી અને દિગંબરો ત્રણેય ફેરકાઓની વાત પછીના પાના ઉપર જો, 239 નીચે મોટો ફકરો છે, એમાં વચ્ચે જો, જૈન ધર્મમાં તો ભાઈ આ સ્થાનકવાસીમાં હોય તો સામાયિક કરો, ભોષા કરો, પડીકમના કરો, એવું હોય. દેરાવાસીમાં હોય તો જાત્રા કરો. જો આ જાત્રાના જે સંસ્કાર છે ને, બધા એ દેરાવાસીના છે. 52 ગામની જાત્રા, 52 ગાઉની જાત્રા, 80 ગાઉની જાત્રા. દેરાવાસીમાં હોય તો જાત્રા કરો, સિદ્ધિ યંત્ર પૂજા કરો, કર્મ દહનની પૂજા કરો, મોટા સાધુ આવે તો સ્વાગત કાઢો, હાથી શણગારીને સામે મૂકે. દિગંબરમાં હોય તો લુગડા છોડો, નાગા થાઓ, ત્રણે ફિરકાને લઈ લીધા, એ કોઈ વસ્તુ નથી. પંચમહાવ્રત પાળો એમ કહેનો લે ને બાપા, તને ખબર નથી પંચમહાવ્રતના પરિણામને પણ પરમાત્મા તો આશ્રવ અને રાગ કહે છે. ધર્મ નહીં, ધર્મનો કારણ નહીં. તને પ્રભુનું કથન ખબર નથી અને પાગલપણે એમને એમ જાણે ધર્મી છીએ, ધર્મ કરીએ છીએ, પાગલપણે એમને એમ જિંદગી. આવા આવા અંશો ગુરુદેવશ્રીના પ્રવચનોમાં સાંભળવા જવા હોય છે, એને બહુ અંદરમાં આપણને એમ ચોટ લાગવી જોઈએ. પછી આગળના પાના ઉપર તો ઓલો કસ્તુરી મૃગની વાત કરી છે, કસ્તુરી મૃગની, હા, નાભીમાં જ કસ્તુરી છે. ચલો સાવ છેલ્લો અંશ હું તમને બતાવું છું, 241મું પાનું નીચે જો, આત્માનુભવ એ મોક્ષનો માર્ગ છે. શું બોલ્યા? આત્માનુભવ એ મોક્ષનો માર્ગ છે. આ મૂળ ટીકામાં છે, નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી, આત્માનુભવ મોક્ષનો માર્ગ છે. એ ફકરામાં જો 3-4 લીટી પછી આખો ફકરો વાંચે, ભગવાન આનંદને જ્ઞાનથી સર્વાંગ ભરેલો છે, પ્રભુ એનો અનુભવ કરવો એટલે તેની
સન્મુખ થઈને આત્માના આનંદનું વેદન કરવું એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો એ માર્ગ ભગવાન અનંત તીર્થં કરો, અનંત કેવળિયો, અનંત સંતો વીતરાગી સંતો થયા, એ બધાએ આ માર્ગ કયો છે, આ કરવું પડે. એક તો ધંધો આડે નવરો ન થાય. ચાપકા જો, ચાપકા મારે છેલ્લા 40-40, 50-50, 60-60 વર્ષ ધંધો 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 ધંધો, પાપ અને પાપ. એક વાક્યમાં સમાજનું ચિત્ર ખોલીને રાખ્યા છે, કાળજું કોતરીને રાખ્યા છે. 40-40, 50-50, 60-60 વર્ષ ધંધો ધંધો ધંધો, પાપ અને પાપ. આ રળ્યો, આ કમાણો, આ ખાધું, આ પીધું, આ દીધું, દીકરાને પરણાવ્યા, દીકરીને ઠેકાણે નાખી, આ પાપની હોળી હળગી આખી જિંદગી. આખો દી નહીં, આખી જિંદગી આવી હોળી હળગે. હવે હું ડાયરેક્ટ કહું ને તો ખોટું લાગે, ગુરુદેવ કહે છે એટલે ચાપકા વાગે છે કે નહીં હકીકત. સ્વામીજી એમ કહે છે કે ભાઈ સ્વાધ્યાય તો આત્માર્થીનો ખોરાક છે, 2-4-6 કલાક સ્વાધ્યાય સત્સંગ, પણ એના માટે પુણ્ય તો જોઈએ. સત્સંગના સતને સાંભળવાના પણ પુણ્ય તો જોઈએ ને. ગજબની વાત છે. ઓમ નમઃ સિદ્ધેન્દ્ર. यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार. જપો દિન રેન જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.